નાનપણમાં એક વાર્તા વાંચે રીતે આજે સહ યાદ છે એક સમયે એક શક્તિશાળી રાજા હતો તેનો દરબાર હંમેશા ઘણા દેશોમાંથી આવેલા ડાહ્યા માણસોથી ભરેલો રહેતો એક દિવસ રાજાએ ડાયા માણસોને દરબારમાં બોલાવીને કહ્યું મારે તમારું ડાપણ પણ તપાસવું છે મારા માટે સૂર્યાસ્ત પહેલાં એવી ભેટ લાવો કે જે મને હું દુઃખી હોઉં ત્યારે આનંદ આપે અને હું આસક્ત બનું ત્યારે મને ગંભીરતા બક્ષે સૌ શોધખોળમાં લાગી ગયા સાંજના સમયે ડાયા માણસો પોતાના માટે શું લાવ્યા છે તે જાણવા રાજાએ દરબાર ભર્યો ડાયા માણસોએ રાજાને પોતાના સલામ કહ્યા અને તેની પાસે એક વીંટી મૂકી જેના ઉપર કોતરાયેલું હતું આ પણ પસાર થઈ જશે ધીસ ટુ વિલ પાસ બસ આ દૃષ્ટાંત મારું દર્શન બની ગયું અને આ પણ પસાર થઈ જશે એ વિધાન મારું જીવન સૂત્ર બની ગયું ને હું સમભાવથી સબર થઈ ગયો સમતા સમભાવ ઇટ ઇઝ ફાઈન એ મારા માટે જીવન વ્યવહારના ટક્યા કલામ બની રહ્યા છે સાચું કહું તો આજે પણ હું ચોઈસલેસ છું હું વરીલેસ છું હું સ્ટ્રેસલેસ છું અને તેથી હું સતત પ્રેમમય છું મને કોઈ મારો શત્રુ ઝડતો નથી હા કોઈ એક ક્ષણ માટે મને હાનિ પહોંચાડી તો તેને સ્વીકાર કરી મારું મન બોલી ઉઠે છે કે આ અસ્તિત્વની ઈચ્છા છે ને એ વ્યક્તિની મજબૂરી છે આજનું મારું સ્ટેટ ઓફ માઇન્ડ પૂર્ણ સ્વીકારનું છે હું ન્યાય તોડનાર નથી હું મૂલ્યાંકનકાર નથી હું નિર્માતા કે સર્જન નથી મારી ઉપર કે મારી સાથે જે કૃપા વરસી રહી છે તેને હું ઝીલનાર માત્ર છું પહેલાં લગાવ બહુ રહેતો મને મારી જાત સાથે મારા લાગતાં સ્વજનો સાથે મારી વસ્તુઓ જોડે મારી વાત કે મારી દલીલો સાથે લડી પડાતું વિવાદ થઈ જતો ક્યારેક તો રડી પણ પડાતું છૂટતું નહીં જલ્દી કંઈ કહો ને કે દ્વેષ દુશ્મન બની સાથે જીવવા લાગ પણ જેમ એક બુદ્ધ પુરુષ નજીક બોલાવતા ગયા ને તેમનું સાનિધ્ય પામતો ગયો તેમ બધું નિરર્થક લાગતું ગયું જેમ જેમ વાંચતો ગયો તેમ 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 હું મને અલ્પ જ્ઞાની લાગતો ગયો જેમ જેમ પ્રકૃતિ વચ્ચે મોકળાશથી વિહરતો ગયો તેમ તેમ હું મને અલ્પ વિકસિત લાગતો ગયો જેમ જેમ દિવ્ય વિભૂતિઓને પહેચાનતો ગયો તેમ તેમ હું અંદર ને અંદર ઉતરતો ગયો જેમ મૌન રહેવા લાગ્યો તેમ વાણી મને વિલાસ પાસવા લાગી જેમ એકાંત પામતો ગયો તેમ સમૂહની નિરર્થકતા સ્પષ્ટ થતી ગઈ રાગ દ્વેષ ઈર્ષા નિંદા વિવાદથી તો પછી ડર લાગતો ગયો ને પ્રેમ કરુણા સંવેદનાની દોસ્તી પ્રગાઢ બનતી ગઈ એ દોસ્તી ફરી સ્વમાં કે આત્મામાં સ્થિત થશે ત્યારે કદાચ શત્રુ શબ્દ પણ નહીં ગમે મને તો મારો ખુદ પણ ખરાબ નથી લાગતો કારણ એ જ ખુદ મને ખુદા સુધી લઈ જનારો મિત્ર છે જીવવું એ મને અસ્તિત્વ તરફથી મળેલી ભેટ લાગે છે એ જીવવામાં કદાચ ક્યારેક ક્યારેક ક્યાંક ખલેલ પહોંચે છે તોય મને તેમાં નિયતિનું આયોજન દેખાય છે કોઈ મને નિંદે છે કોઈ મને પજવે છે કોઈ મને હણે છે તો તેમાં અસ્તિત્વનો કંઈક સંદેશ છે મારે કે મારો કોઈ શત્રુ નથી એ મારી નબળાઈ હોય અને તેને મારો શત્રુ ગણી લેવો હોય તો હું તેમાંય રાજી છું મારા એ કહેવાતા શત્રુને હું વાલથી વધાવું છું અને ત્યારે જ પંક્તિ મનમાં ગુંજે છે કુછ લેના દેના મગન રહેના સદીઓના અગ્રીમ પુરુષ ઓશોના વચનોને પગલે જીવવાનો આધાર આનંદ લૂંટી રહ્યો છું ચૂપચાપ જી લેના ચૂપચાપ જી લેના જૈસે વૃક્ષ જીતે હેં जैसे पशु पक्षी जीते हैं जैसे चांद तारे जीते हैं किसी को तुम्हारी खबर भी न हो तुम्हारा हस्ताक्षर कहीं भी दिखाई न पड़े समय की धार में तुम्हारी रेखा भी न उभरे तुम्हारे पदचिन्ह इतिहास के पुष्टों पर पड़े ही ना सिर्फ चुपचाप जी लेना सहारा ढूढता है तू किसका का सहारा